વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપીના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે નગરપાલિકા ચૂંટણીને લઈને બીજેપીના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં માંગરોળ નગરપાલિકા ચૂંટણીને લઈને મીટિંગ યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના ભાજપના ગોરધન ઝડફિયા, જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, પ્રદીપ ખીમાણી વગેરે ભાજપના આગેવાનો ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં બીજેપી હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી જીતવા માટે માંગરોળ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બોડી અબનેતો વિશેષ માહિતી આપી હતી. ખાસ કરીને જોઈએ તો માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યારે ભાજપે જીતવું મુશ્કેલ મનાય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ નગરપાલિકા કોંગ્રેસના પ્રમુખ જ્યારે ભાજપના ઉપપ્રમુખની બોડી બનાવી હતી ત્યારે વિરોધ પક્ષ ન હોવાથી મિલીભગત નગરપાલિકામાં કોઈપણ કામ થયા ન હોવાનું લોકો જાણે છે, પરંતુ આવનારી ચૂંટણીમાં ભાજપનો વિજય થશે અને ફરીવાર મિલીભગત નગરપાલિકાથી લોકો પીડાશે કે કેમ તે જોવાનું રહ્યું. ભારતીય જનતા પાર્ટી એ જનસુખાકારીના મુદ્દા ઉપર માંગરોળ સહિતની નગરપાલિકાઓની ચૂંટણી અમે લડી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી માંગરોળ હોય કે કોઈપણ નગરપાલિકા હોય, વિકાસના મુદ્દે બહુમતી હોય કે લઘુમતી હોય, ગરીબ હોય કે અમીર હોય, ગરીબ કલ્યાણ મેળા હોય કે સામાન્ય વિકાસના કામો હોય, એના લાભો છેવાડાના માણસને મળે, છેવાડાના માણસ સુધી પહોંચે, એના માટે અમે જે સફળ પ્રયાસ કર્યો છે, એટલા માટે હું ચોક્કસ રીતે કહી શકું કે માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પણ અમે ચોક્કસ જીતીશું. જીતુ પરમાર, KTV ન્યૂઝ, ગુજરાતી, માંગરોળ. વાકા